જૂનાગઢ કેશોદની સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કેશોદમાં નવી બની રહેલ સબ જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં 50 લાખ તથા કેશોદ માંગરોળ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઘટતી સાધન સામગ્રી વસાવવા 1 કરોડની ગ્રાન્ટ સાથે ધારાસભ્યએ કુલ 1.5 કરોડની ગ્રાન્ટ ફાળવી. કેશોદ વિધાનસભા 11ના ધારાસભ્ય દેવાભાઈ માલમે આરોગ્યને પ્રાધાન્ય આપી વર્ષ 2021-22ની ગ્રાન્ટમાંથી 1 કરોડ અને 50 લાખની ફાળવવા જાહેરાત કરી હતી. પ્રવર્તમાનના સમયે આપણે જાણીએ છીએ કે ઓક્સિજનની અછત જોવા મળી, ત્યારબાદ અન્ય આરોગ્યલક્ષી સઘન સામગ્રીની પણ ઘટ જોવા મળી હતી. હાલ કોઈ પણ મહામારીના સંજોગોને પહોંચી વળવા સરકાર આરોગ્ય વિભાગને પ્રથમ અગત્યના આપી છે, ત્યારે હવે કેશોદની નવી બનતી સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્યએ ફાળવેલ 50 લાખની ગ્રાન્ટમાંથી ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે. ઉપરાંત ધારાસભ્ય દ્વારા પોતાના કેશોદ અને માંગરોળ મતક્ષેત્રમાં ગામડાઓમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઘટતી આરોગ્યને લગતી સાધન સામગ્રી વસાવવા વધુ 1 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી હતી, જેથી હવે શહેર અને ગામડાઓમાં વસતા લોકોને આરોગ્યની વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે. મહામારીની વિકટ પરિસ્થિતિ વચ્ચે ધારાસભ્ય દ્વારા મોટી ગ્રાન્ટ ફાળવવા આવતા શહેર અને ગામડાના સામાજિક રાજકીય આગેવાનોને આવકારીએ છીએ. દિનેશ મૈડા, સ્પીડ ન્યૂઝ 17, કેશોદ. કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, અનુદાનની જે ધારાસભ્યને ગ્રાન્ટ આવે 2021-22ની, એ કેશોદ સરકારી દવાખાને 50 લાખની ઓક્સિજન પ્લાન્ટની ગ્રાન્ટ ફાળવેલ છે. અને કેશોદ અને માંગરોળના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એને જેટલી જે ઘટતી છે ને 1 કરોડની ગ્રાન્ટ એમાં પણ ફાળવેલ છે, જે ઘટે એ વસ્તુ ખરીદવા માટે.